રેખા નાનોયજકમાં એક અવલોકન 16 કારણ કે કોઈ બિંદુ હોય કોઈ કોઈ અહીંયા દાખલા તરીકે કોઈ આલેખ હોય એમાં કોઈ બિંદુ હોય અને એને હું આ રીતે કોઈ બીજો બિંદુ હોય એને હું જોડું પછી મને રેખા મળશે એટલા માટે આ લોકો એક બિંદુ એ આપવું પડે નકર દાખલો થાય નહીં તો એક વસ્તુ એ રાખવાની કે કોઈ પણ જગ્યાએ તમને બિંદુ આપેલો હશે તો 16 108 નો ઉપયોગ થાય ત્યારે x = 16 આ દાખલાની અંદર x = આપણે 16 મૂકીએ એટલે y ની અનુમાનિત ત્રુટી મેળવો પછી આપણે ત્રુટી મેળવીએ પહેલા આપણે x ની જગ્યાએ 16 મૂકીએ તો 50 પ્લસ 3.5 x ની જગ્યાએ 16 કેટલા થાય 3.5 * 16 56 56 50 પ્લસ 56 એટલે 106 થાય પછી આપણને એવું કીધું છે કે ત્રુટિ મેળવો ત્રુટિનું સૂત્ર EY માઇનસ વાય કેપ વાય આપણે કેટલો આપેલો તમે જુઓ વાય એક્સ જ્યારે 16 હોય ત્યારે વાય 108 આ બિંદુ એક્સ વાય કહેવામાં આવે આલેખ ઉપર આપણે એક્સ અને વાય દર્શાવીએ એમાં વાય 108 થાય વાય 108 માઇનસ y કેપ કેટલા થાય y કેપ થાય 106 એટલે 108 માં 106 એટલે 2 થાય એનો મતલબ ત્રુટિ e = 2 થાય ત્રુટિ આપણે મેળવવાની કીધી હતી તો આપણે ત્રુટિ મેળવી લીધી તો એકદમ સિમ્પલ દાખલો છે ત્યારે આગળનો દાખલો આપણે જોઈએ એમાં પણ એ જ રીતે કીધું છે કે y કેપ એક રેખા આપેલી છે રેખા મેળવેલી હોવાથી એક અવલોકન આપણે x = 10 માટે કિંમતની ત્રુટિ મેળવો તો આ સમીકરણ રેખાનું 22 + 0.8x અમે x ની જગ્યાએ આપણે 10 મૂકીએ x = 10 લેતા તો y કે = 22 + 0.8x ની જગ્યાએ 10 કેટલા થાય 8 એટલે 30 y કેપ 30 મળે પછી આપણને એવું કીધું કે ત્રુટિ મેળવો ત્રુટિ એટલે એરર થાય એરર પરથી ઇંગ્લિશ ની અંદર આપણે સ્મોલ e સંકેત થાય સૂત્ર y માઇનસ y કેપ જે આપણે અહીંયા લખેલું છે અહીંયા તમે જુઓ જ્યારે x = 10 હતા ત્યારે y આપણને 30 મળે બિંદુ આપવું જ પડે બિંદુ નો આપે તો રેખા નો દોરી શકાય તો સમીકરણ બને નહીં એટલે સમીકરણ પણ આપવું પડે અને બિંદુ આપવો પડે પછી જ આપણને એરર એટલે કે ત્રુટિ મળે તો સૌપ્રથમ y કેટલા છે તો y 30 થાય x 10 હોય ત્યારે y 30 y કે તમે જોઈ શકો છો 30 એટલે 0 થાય પછી એવું કીધું છે કે ત્રુટિના જવાબ પરથી આપ શું તારવી શકો તમને સિમ્પલ વસ્તુ ખબર પડે કે ત્રુટિ 0 થાય એનો મતલબ એવો થાય દાખલા તરીકે આ કોઈ આલેખ છે આ કોઈ રેખા છે એમાં અહીંયા દાખલા તરીકે કોઈ બિંદુ આવેલો છે આ રેખાની ઉપર તરફનો બિંદુ આવેલો છે તો જો કોઈ બિંદુ રેખાની ઉપર તરફ હોય રેખાની ઉપર તરફ બિંદુ હોય ત્યારે ત્રુટિ 1 થાય જ્યારે કોઈ બિંદુ રેખાની ઉપર તરફ હોય ત્યારે ત્રુટિ 1 થાય કોઈ બિંદુ રેખા પર હોય રેખા પર બિંદુ હોય ત્યારે ત્રુટિ 0 થાય અને કોઈ બિંદુ નીચે તરફ હોય આ રેખાની નીચે તરફ કોઈ બિંદુ હોય ત્યારે માઇનસ 1 થાય ત્યારે ત્રુટિ માઇનસ 1 થાય રેખાની નીચે તરફ બિંદુ હોય ત્યારે ત્રુટિ માઇનસ 1 થાય હે તમે જોઈ શકો છો e = 0 થાય e = 0 એટલે કે ત્રુટિ 0 હોય ત્યારે બિંદુ રેખા પર હોય એટલે આ જે બિંદુ 10 30 બિંદુ 10 30 એ રેખા y કેપ = 22 + 0.8x પર છે e = 0 હોય એટલે બિંદુ એ રેખા પર આવેલું છે તેમ કહેવાય
18 મો ઉદાહરણ જોઈએ કે આપણે 19 મો ઉદાહરણ જોઈએ 19 મો ઉદાહરણની અંદર y ની x પરની નિયત સંબંધ રેખા y કે બરાબર 25 + 3x 25 + 3x જે આપેલું છે ને આપણે a plus bx સાથે સરખાવે આ સમીકરણ છે અને આની સાથે આ સમીકરણને આની સાથે સરખાવતા એટલે આજે a બરાબર 25 થાય અને b બરાબર 3 થાય ત્યારબાદ આગળ આપણે જોઈએ કોવેરિએશન x² 48 આપણે આપેલું છે તો x નો પ્રમાણિત વિચલન મેળવો x નો પ્રમાણિત વિચલન x નો પ્રમાણિત વિચલન એટલે s x થાય દરેકને આટલી ખબર પડે અહીંયાથી આપણે જોઈએ તો તમને તરત ખબર પડે કે મારે s x મેળવવો હોય b આપેલું છે કો વેરિએશન આપેલું છે તો ડાયરેક્ટ દાખલો થાય b બરાબર કો વેરિએશન x y s x નો સ્ક્વેર કો વેરિએશન x y આપણને આપેલું છે 48 s x આપણે મેળવવાનું છે b આપણને આપેલું છે 3 આ ચોકડી ગુણાકાર આપણે કરીએ ઉપર જાય આ નીચે જાય sx નો સ્ક્વેર 48 ના છેદમાં 3 16 તેરી 48 થાય 16 તેરી 48 થાય એટલે જવાબ આવશે 4 અને તમને ખબર છે કે sx એ ધન સંખ્યા હોય એટલે માત્ર 4 જ જવાબ આવે sx આપણને મળી જાય પછી આપણને sx મળી ગયો પછી શું કીધું કે y નો પ્રમાણિત વિચલન પણ જરૂર y નો પ્રમાણિત વિચલન sy = 15 sy = 15 એટલે નિશ્ચયકતાનો આંક મેળવો નિશ્ચયકતાનો આંક એટલે r² થાય એક સિમ્પલ વસ્તુ છે મારે નિશ્ચયકતાનો આંક મેળવવો હોય તો કેપિટલ r² બરાબર સ્મોલ r² લખાય આ સૂત્ર મારી પાસે સ્મોલ r² હોય તો મને નિશ્ચયકતાનો આંક મળે હું અહીં સૂત્ર લખો b બરાબર તમે જો sy sx પણ આપણે આપી દીધું તો ડાયરેક્ટ સૂત્ર મળે b બરાબર r sy sx b આપણને આપેલું છે 3 રકમની અંદર b 3 આપેલું છે r આપણે અહીંયા મેળવવાનું હોવાથી r sy એમ જો 15 sx આપણને આપેલું છે 4 ચોકડી ગુણાકાર કરીએ તો 4 સામે જાય એટલે 3 ગુણ્યા 4 4 સામે જાય એટલે 15 થાય 15 છેદમાં જાય એટલે 3 ગુણ્યા 4 છેદમાં 15 12 ભાગ્યા 15 કેટલા થાય 0.8 આ આર અહીંયા મૂકો તો 0.8 નો સ્ક્વેર 0.64 ત્યારબાદ આપણે જોઈએ આગળ 20મું ઉદાહરણ પર અગત્યનું ઉદાહરણ છે સૌપ્રથમ આપણે જોઈએ y ની x પરની નિયત સંબંધ રેખા પર આપેલી છે y કેમ બરાબર આ પેલા હું લખું x ના છેદમાં 2 + 5 x ના છેદમાં 2 છે એને મારે કઈ લખી શકું 1 ના છેદમાં 2 x + 5 તમે જોઈ શકો 1 ઇન્ટુ x એટલે કે 1 ગુણ્યા x એટલે x થાય અને છેદમાં 2 + 5 આને હું ફેરવી નાખું એટલે કે 5 પેલા લખો અને 1 ના છેદમાં 2 x લખો આ જે સૂત્ર છે એને હું a + bx સાથે સરખાવું તો તમને તરત ખબર પડે કે a બરાબર 5 થાય અને b બરાબર 1 ના છેદમાં 2 થાય a બરાબર 5 અને b 1 ના છેદમાં 2 થાય એના પછી હવે આપણે a અને b આપણે મળી ગયા પછી
પછી આપણે સૂત્રમાં આપણે સોરી આપણે રકમ આપેલું છે sy/sx 5/8 તો નિશ્ચયકતાનો આંક એટલે r² મળ્યો. આગળ જઈએ આપણે દાખલો ગણીએમાં તમને ખબર હશે નિશ્ચયકતાના આંકનો સૂત્ર શું છે. સૂત્ર જે આપણે અહીંયા જ મેં આપણે દાખલો ગણ્યો તો r² બરાબર સ્મોલ r² થાય. સ્મોલ r² નું સૂત્ર આપણે પાસે સ્મોલ r² છે ને એનું જો પણ સ્મોલ r² આપણે b sy sx પરથી આપણે આવું સૂત્ર છે આપણે હમણાં જ લીધું તો આપણે ઉદાહરણની અંદર sx b એટલે 1/2 r આપણે મેળવવાનું છે sy/sx આપણે આટલું આપેલું છે 5/8 ચોકડી ગુણાકાર થાય માનીચે જાય 5×1/2×5=8/10 એટલે 4 × 4 = 5 કેવા આ r ની કિંમત આપણે માત્ર અહીંયા લખીએ 0.8² 0.64 તો નિશ્ચયકતાનો આંક મળી ગયો. ત્યારબાદ આપણે આગળ જોઈએ y ની x પર ની નિયત સંબંધ રેખા આપણને આ રેખાનું સમીકરણ આપણે આપેલું છે 4x + 5y - 65 = 0 તો b મેળવો. હવે તમને ખબર છે કે b નું b કઈ રીતે મળે સૂત્ર અહીંયા તમે જોઈ શકો y² = a + bx આ જે સ્વરૂપને મારે આ સ્વરૂપ છે એને મારે આમાં ફેરવવું પડે તો સૌપ્રથમ y એક જગ્યાએ રાખવાનું અને અચળ પદ અને x વાળો બંને અલગ લઈ જવાનું. તમે જુઓ 5y = 65 આમ જાય એટલે પ્લસ થઈ જાય 4x આમ જાય એટલે માઇનસ થઈ જાય. ત્યારબાદ શું કરવાનું અહીંયા માત્ર ને માત્ર જો y છે અહીંયા 5 નથી એટલે 5 ને છેદમાં લઈ જવા પડે તો y = 65 - 4x / 5 ચાલો તરીકે 65/5 - 4x / 5 આપણે પાસે આવો સ્ટેપ હોય તો આપણે શું કરીએ જ્યારે આવો સ્ટેપ હોય ત્યારે આપણે લસા લઈએ 5 લસા આવે 65 - 4x આ રીતે આપણે લખ્યું. પરંતુ 65 - 4x જે 5 આપણને આપેલું છે મારે આને અલગ પાડવું પડે નકર સૂત્ર બને એટલે મારે આને અલગ પાડવા માટે મારે છેદ વિભાજન કરવું પડે એટલે 65/5 - 4x / 5 લખાય. આને કહેવાય છેદ વિભાજન એટલે છેદના ભાગ પાડ્યા. આ છેદ એનો વચ્ચેથી કટિંગ કરો ભાગ પાડો એટલે આની કહેતે પાછો આનો તમે લસા લ્યો આનો તમે લસા લ્યો એટલે પાછો આ સ્ટેપ આવે પાછો આવી 65 એટલે 13 × 5 = 65 થાય એટલે y³ = 13 - આ જુઓ 4/5 એટલે 0.8x કારણ કે 4/5 આપણે અહીંયા પણ આવી ગયું 4/5 = 0.8 હવે હું આ સમીકરણને a+bx સાથે સરખાવું તો એક સ્ટેપ વધારે લખો જો જો આની જગ્યા લખેલું છે પણ હજી એક સ્ટેપ લખો અહીંયા મેં વચ્ચે પ્લસ આવે તો 13 + - 0.8x ને y² = a+bx સાથે સરખાવું a એટલે 13 થાય અને b એટલે -0.8 થાય એટલે નીચે b -0.8 આ રીતે જવાબ આવે. તો આ એકદમ સરળ દાખલો છે પણ અગત્યનો છે તમારે ખાસ ધ્યાન રાખજો.